નમસ્કાર મિત્રો, આજે આપણે કોષ, તેની રચના અને કાર્ય વિશે અભ્યાસ કરીશું. આજે આપણે શીખીશું કોષની શોધ કોણે અને કેવી રીતે કરી, કોષ શું છે, સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદની વિભિન્નતા વિશે જાણીશું, કોષના ભાગો વિશે જાણીશું, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરીશું. તો સૌ પ્રથમ આપણે કોષની શોધ વિશે જાણીએ. કોષની ખોજ રોબર્ટ હુકે સન 1665માં કરી હતી. તેમણે બૂચનો પાતળો છેદ લઈને સામાન્ય વિપુલ દર્શક સાધનની મદદથી અભ્યાસ કર્યો. તેઓએ બૂચના છેદમાં અનેક ખાના જેવી અથવા વિભાજિત ખંડો જેવી રચના જોઈ. હુકે પ્રત્યેક ખાનાને કોષ નામ આપ્યું. હુક દ્વારા જોવામાં આવેલ આ ખાનામય સંરચના વાસ્તવમાં મૃત કોષો હતા. તો હવે આપણે કોષ વિશે થોડું જાણીએ. ઇમારત માટે ઈંટ તેમજ સજીવોમાં કોષ બંને મૂળભૂત સંરચનાત્મક એકમ છે. જેમ ઇમારતના નિર્માણમાં એક સમાન ઈંટનો ઉપયોગ થાય છે, પરંતુ ઇમારતની ડિઝાઇન, આકાર અને કદ અલગ અલગ હોય છે, તે જ પ્રકારે સજીવ સૃષ્ટિના સજીવો પણ એકબીજાથી જુદા હોય છે, પરંતુ બધા જ સજીવો કોષના બનેલા હોય છે. તમે જોઈ શકો છો કે ડુંગળીના કોષ અને દિવાલની ઈંટમાં કેટલી સમાનતા છે. તો હવે આપણે સજીવોમાં કોષની સંખ્યા, આકાર અને કદમાં વિભિન્નતા જોઈએ. સૌપ્રથમ કોષની સંખ્યામાં વિભિન્નતા વિશે જાણીએ. મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે. જે સજીવનો શરીર એકથી વધારે કોષના બનેલા હોય છે તે બહુકોષીય સજીવ કહેવાય છે, એટલે કે મલ્ટી સેલ્યુલર ઓર્ગેનિઝમ્સ. મલ્ટી એટલે બહુ, સેલ્યુલર એટલે કોષીય. એક કોષ ધરાવતા સજીવોને એક કોષીય અથવા તો યુનિસેલ્યુલર સજીવો કહે છે. યુનિ એટલે એક અને સેલ્યુલર એટલે કોષીય. એક કોષીય સજીવોના ઉદાહરણ છે અમીબા અને પેરામીશિયા. એક કોષીય સજીવો જેવા કે અમીબા ખોરાકનું અંતગ્રહણ તથા પાચન કરે છે અને શ્વસન, ઉત્સર્જન, વૃદ્ધિ તેમજ પ્રજનન પણ કરે છે. બહુકોષીય સજીવોમાં આ બધા કાર્ય વિશિષ્ટ કોષના સમૂહ દ્વારા પૂર્ણ થાય છે. કોષના આ સમૂહ પેશીઓનું નિર્માણ કરે છે તથા વિભિન્ન પેશીઓ અંગોનું નિર્માણ કરે છે. હવે આપણે કોષોના વિભિન્ન આકાર વિશે જાણીએ. વાસ્તવમાં અમીબાનો કોઈ નિશ્ચિત આકાર હોતો નથી, તે તેનો આકાર સતત બદલતો હોય છે. કોષ સામાન્ય રીતે ગોળ, ચપટા અથવા તો લંબાયેલા હોય છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે કોષનો કયો ભાગ તેને આકાર પ્રદાન કરે છે? કોષના જુદા જુદા સંઘટકો એક પટલ દ્વારા ઘેરાયેલા હોય છે અને આ પટલ વનસ્પતિ તેમજ પ્રાણીઓના કોષને આકાર પ્રદાન કરે છે. તો હવે આપણે કોષના કદમાં વિભિન્નતા જોઈએ. સજીવોમાં કોષનું કદ 1 મીટરના 10 લાખમાં ભાગ એટલે કે માઇક્રોમીટર અથવા માઇક્રોન જેટલું નાનું હોઈ શકે છે અથવા કેટલાક સેન્ટીમીટર જેટલો લાંબો પણ હોઈ શકે છે. સૌથી નાના કોષનું કદ 0.1 થી 0.5 માઇક્રોમીટર છે, જે બેક્ટેરિયલ કોષ છે. અને સૌથી મોટો કોષ શામરૂગનું ઈંડું છે, તેનું કદ 170 મિલીમીટર બાય 130 મિલીમીટર છે. કોષનું કદ પ્રાણી તથા વનસ્પતિના કદ સાથે સંબંધિત નથી હોતું. એવું બિલકુલ પણ ના હોઈ શકે કે હાથીના કોષ ઉંદરના કોષથી
મોટા હોય. કોષના કદનો સંબંધ તેના કાર્ય સાથે હોય છે. તો હવે આપણે કોષના વિભિન્ન ભાગો વિશે જાણીએ. કોષના મૂળભૂત ત્રણ ભાગ હોય છે. પહેલો કોષરસ પટલ, બીજું કોષરસ અને ત્રીજું કોષ કેન્દ્ર. તો સૌ પ્રથમ આપણે કોષરસ પટલ વિશે જાણીએ. કોષરસ તેમજ કોષ કેન્દ્ર કોષરસ પટલ દ્વારા ઘેરાયેલા હોય છે. કોષરસ પટલ એક કોષને બીજા કોષ તથા ઘેરાયેલ દ્રવ્યોથી અલગ કરે છે. તો હવે આપણે ડુંગળીના પળના કોષનું અવલોકન કરીએ. ડુંગળીના કોષનું સીમા સ્તર કોષ પટલ એટલે કે સેલ મેમ્બ્રેન હોય છે, જે એક વધારાના દ્રઢ આવરણ દ્વારા આવરિત હોય છે, જેને કોષ દિવાલ કહે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ કોષ દિવાલ છે. કોષના કેન્દ્રમાં ઘટ્ટ ગોળાકાર સંરચના હોય છે, જે કોષ કેન્દ્ર કહેવાય છે. આ કોષ કેન્દ્ર છે. તેમજ કોષ કેન્દ્ર તેમજ કોષ પટલના વચ્ચે જેલી જેવા પદાર્થને કોષરસ કહે છે, એટલે આ વચ્ચેવાળો પદાર્થ કોષરસ છે. કોષરસ પટલ છિદ્રાળુ હોય છે તથા વિભિન્ન પદાર્થની કોષોમાં અવર જવર માટેનું નિયમ કરે છે. વનસ્પતિ કોષમાં કોષરસ પટલની સાથે વધારાનું એક બહારની બાજુ જાડું પડ આવેલ હોય છે, જેને કોષ દિવાલ કહે છે. હવે આપણે કોષરસ વિશે જાણીએ. કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવા દ્રવ્ય સ્વરૂપે હાજર હોય છે. કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ જેવી કે કર્ણાભસૂત્ર, ગોલકીકાય અને રાઇબોસોમ્સ વગેરે કોષરસમાં આવેલી હોય છે. હવે આપણે કોષ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ વિશે જાણીએ. સજીવ કોષનો આ એક મહત્વ સંઘટક છે. સામાન્યત આ ગોળાકાર હોય છે અને કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે. કોષ કેન્દ્ર કોષરસથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે, જેને કોષ કેન્દ્રિકા કહે છે. કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચનાઓ પણ જોવા મળે છે, જેને રંગસૂત્રો અથવા તો ક્રોમોઝોમ્સ કહે છે. તે જનીન એટલે કે જીન્સ ધરાવે છે. તો હવે આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની તુલના કરીએ. આપણે ડાબી બાજુ વનસ્પતિ કોષ અને જમણી બાજુ પ્રાણી કોષ દર્શાવ્યા. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે કોષરસ પટલ બંને જ કોષોમાં હાજર છે, પરંતુ કોષ દિવાલ ખાલી વનસ્પતિ કોષમાં જ હાજર છે. પ્રાણી કોષમાં કોષ દિવાલ નથી હોતી. કોષ કેન્દ્ર અને કોષરસ પણ બંને કોષોમાં હાજર છે. હરિત કણ એટલે કે ક્લોરોપ્લાસ્ટ ખાલી વનસ્પતિ કોષમાં જ હાજર છે. રસઘાની વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં હાજર છે, પરંતુ વનસ્પતિ કોષમાં રસઘાની એક અને મોટી છે, જ્યારે પ્રાણી કોષમાં અનેક રસઘાણીઓ છે પણ તે નાની નાની છે. તો હવે આપણે આખા પાઠનો સારાંશ જોઈએ. સજીવોનો નાનામાં નાનો જીવંત એકમ કોષ છે.
સૌપ્રથમ બૂચમાંથી કોષની શોધ 1665માં રોબર્ટ હુકે કરી હતી. કોષો વિવિધ આકાર અને કદમાં જોવા મળે છે. કોષની સંખ્યા સજીવ પ્રમાણે ભિન્ન જોવા મળે છે. એક કોષી સજીવ એક જ કોષ હોય છે જે બધા જ કાર્ય કરે છે, જ્યારે કે બહુકોષી સજીવમાં વિશિષ્ટ કોષના સમૂહ દ્વારા સંપૂર્ણ થાય છે. કોષના ત્રણ મૂળભૂત ભાગ છે, જેમાં પહેલો કોષરસ પટલ, બીજું કોષરસ જેમાં નાની નાની સંરચનાઓ જોવા મળે છે, અને ત્રીજો કોષ કેન્દ્ર. હવે આપણે શબ્દકોષ જોઈએ. પહેલો શબ્દ છે ફિનોમેન, એટલે કે ઘટના. તેનો શબ્દ પ્રયોગ સુનામી ઇઝ અ સ્કેરી ફિનોમેન, એટલે કે સુનામી એક ભયાનક ઘટના છે. બીજું કન્ટ્રીબ્યુશન, એટલે કે યોગદાન. તેનો વાક્ય પ્રયોગ થશે મહાત્મા ગાંધી હેડ અ મેજર કન્ટ્રીબ્યુશન ઇન ઇન્ડિયાઝ ફ્રીડમ ફાઇટ, એટલે કે મહાત્મા ગાંધીનું ઇન્ડિયાની સ્વતંત્રતા લડાઈમાં મોટું યોગદાન હતું. ધન્યવાદ. આપણે ફરીથી મળીશું.